સુરતમાં શંકાસ્પદ કોરોના વાયરસમાં દાખલ ત્રણ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા પાંચમા દિવસે પરિવારજનો અને આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો સ્મીમેરમાંથી વરાછાના યુવાનને રજા અપાઈ છે જ્યારે પુણાની યુવતી અને અડાજનના યુવકને ટૂંક સમયમાં રજા અપાશે સુરતમાં કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વરાછાના યુવાન અને પૂણાની વિદ્યાર્થીનીને સારવાર માટે ગુરુવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સેમ્પલ ખાતેથી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે શુક્રવારે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા અઢાર જણના સેમ્પલ પણ નિરીક્ષણ માટે લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા હતા શંકાસ્પદ કોરોના વાયરસના લીધે ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલ દાખલ કરાયેલા ત્રણે દર્દીના રિપોર્ટ અંગે તેમના પરિવારોને હોસ્પિટલ તંત્ર કે આરોગ્ય તંત્ર દ્વારા ચાર દિવસ સુધી જાણ કરવામાં આવી ન હતી જેના લીધે તેના પરિવારજનો ચિંતાતુર હતા જો કે આજે પાંચમા દિવસે રાજ્યના આરોગ્ય વિભાગે સુરતના આરોગ્ય વિભાગને ત્રણે દર્દીના નેગેટિવ રિપોર્ટ અંગે જાણ કરી હતી બાદમાં હોસ્પિટલ તંત્રએ અને દર્દીના પરિવારને જાણ કરવામાં આવી હતી જેથી ત્રણે દર્દીના પરિવારજનો અને તેમની સંપર્કમાં આવેલા વ્યક્તિઓ અને સુરત સહિત રાજ્યના આરોગ્ય તંત્ર દમ લીધો હતો બીજી બાજુ નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ દાખલ વરાછાના યુવાન ને રજા આપવામાં આવી છે જ્યારે સ્મીમેર માં પુણાની વિદ્યાર્થીની અને સિવિલ માં દાખલ અડાજનના ના યુવાન ને પણ ટૂંક સમય માં રજા આપવામાં આવશે એવું ડોક્ટરે જણાવ્યું હતું સોનલ ટોપી વાલા દિવ્યાંગ સુરત